જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું નવી રીતે કુકરમાં એકદમ નરમ અને છૂટા રહે અને ખૂબ જ ટેસ્ટી બને એવા બટેકા પૌવા બનાવીશું. એ પણ એકદમ નવી રીતથી બનાવવાના છે. તો આ પૌવા આપણે કુકરની એક જ વિસલમાં બનાવવાના છે. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો. તો ચાલો ફટાફટથી કુકરમાં એક જ વિસલમાં આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પૌવા બનાવીશું. સૌથી પહેલાં મેં એક કપ જાડા પૌવા લીધા છે. તે બજારમાં બટેકા પૌવા માટે જાડા પૌવા આવે છે તે મેં લીધા છે. આ પૌવાને આપણે એક ચાણીમાં લઈ લઈશું અને આવી રીતે આપણે ચાળી લઈશું. આપણે આ પૌવાને આ રીતે હાથેથી સારી રીતે ધોઈ લેવાના છે. તો પૌવા આપણા સરસ રીતે ધોવાઈ ગયા છે. હવે આપણે આ પૌવાને કોરા થવા માટે તપેલી ઉપર મૂકી દઈશું. હવે આપણે પૌવાને કુકરમાં બનાવીશું. તો કુકરમાં મેં 4 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલા શિંગદાણાને ઉમેરી દઈશું અને આ શિંગદાણાને આપણે તળી લઈશું. તો તળેલા શિંગદાણા નાખવાથી પૌવામાં ટેસ્ટ સારો આવે છે. જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી. તો આ તળેલા શિંગદાણાને પ્લેટમાં લઈ લઈશું. પછી તે તેલમાં 6 થી 7ના કાજુના વચ્ચેથી 2 ભાગ કરીને તળી લઈશું. કાજુ સહેજ ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. હવે આપણે આ કાજુને પણ એક પ્લેટમાં લઈ લઈશું અને આ બંને વસ્તુને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે જે કુકરમાં વધેલું તેલ છે એના અંદર જ આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. પછી આપણે મીડિયમ મોઢા 2 લીલા મરચાંને કાપીને ઉમેરીશું અને 5 થી 6 લીલા લીમડાના તાજા પાનને ઉમેરીશું. હવે બધી વસ્તુ તેલમાં સારી રીતે છૂટી જાય પછી આપણે થોડીક હળદર ઉમેરીશું. પછી હળદરને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી હળદરનો કલર સારો આવી જાય. હવે આપણે 2 ચમચી જેટલા મકાઈના દાણાને ઉમેરી દઈશું. મકાઈના દાણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલા લીલા વટાણાને ઉમેરી દઈશું અને પછી સારી રીતે વટાણાને મિક્સ કરી દઈશું. હવે 2 ચમચી જેટલું ગાજર ઝીણું સમારીને નાખીશું. 1 નાનું બટાકું ઝીણું સમારીને નાખીશું. તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે અહીં નાખી શકો છો. તો આ પૌવા એટલા બધા ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે. પછી બધું સારી રીતે મિક્સ કરીને કુકરનું ઢાંકણ ઢાંક્યા વગર 2 મિનિટ માટે સાતડવા દઈશું. મેં અહીં બધા શાકભાજીને 2 મિનિટ માટે સાતવા માટે મૂકી દીધા છે. કુકરનું ઢાંકણ આપણે બંધ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે આપણા પૌવા સરસ રીતે પલળી ગયા છે અને સરસ કોરા પણ થઈ ગયા છે. હવે આપણે આ પલળેલા પૌવામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને પછી મીઠું અને ખાંડ પૌવામાં સારી રીતે ભળી જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે. શાક પણ આપણા સરસ રીતે કતરાઈ ગયા છે. તો આ રીતે થોડાક શાકભાજી સાથળવાથી
આપણા શાકભાજી બધા આખા રહે છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસને મીડિયમ લો ફ્લેમ ઉપર રાખીને એક વિસલ વાગવા દઈશું. પછી આપણે ગેસને બંધ કરી દઈશું. કુકરમાંથી બધી જ વરાળ નીકળી જાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી બધા આખા રહ્યા છે અને એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે. હવે આપણે જે પૌવામાં ખાંડ અને મીઠું ભેળવીને રાખ્યું છે તે પૌવાને આપણે આમાં ઉમેરી દઈશું અને આ પૌવાને બધા જ વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણા પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો આ રીતે તમે વેજીટેબલ પૌવા બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. આ પૌવાને તમે સાંજે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો. હવે આપણે 2 ચમચી જેટલા કેપ્સિકમ મરચાંને ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ટમેટો કાપીને ઉમેરી દઈશું અને સાથે જે આપણે કરેલા શિંગદાણા અને કાજુ રાખ્યા છે એને આપણે આમાં ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમને જોઈને એવું લાગતું હશે કે આપણા પૌવા હવે તૈયાર થઈ ગયા છે, પણ હજી આપણા પૌવા તૈયાર થયા નથી. હવે આપણે ગેસને ફરીથી ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો રાખીશું તો પૌવા બધા શાકભાજી સાથે સારી રીતે ભરી જાય. એના માટે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 1 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી કુકરમાં થોડીક હવા ભરાશે. હવે આપણે 1 મિનિટ પછી કુકરનું ઢાંકણ ખોલી દઈશું. તો આપણા પૌવા જરા પણ ચવા નથી થયા અને એકદમ છૂટા છૂટા પણ બન્યા છે અને તમે આ પૌવાને એમની પણ ખાઈ શકો છો. હવે આપણે થોડી કોથમીર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 1/2 લીંબુના રસને ઉમેરી દઈશું. લીંબુનો રસ આપણે છેલ્લે જ ઉમેરવાનો છે. જો તમે પહેલાં લીંબુનો રસ ઉમેરશો તો આપણા શાકભાજી સરખા ચડશે નહીં, એટલે આપણે લીંબુનો રસ છેલ્લે જ ઉમેરીશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. આ પૌવાને આપણે એક પ્લેટમાં ઘાટી લઈશું. હવે આ પૌવા ઉપર ધાણીમાંથી થોડી કોથમીર ઉમેરીશું અને થોડાક દાડમના દાણા ઉમેરીશું. તમે અહીંયા ઝીણી સેવ કે રતલામની સેવ અને ઝીણી ડુંગળી પણ કાપીને ઉમેરી શકો છો. તો બટેકા પૌવા તો તમે બહુ વાર બનાવ્યા હશે, પણ મારી આ રીતથી એકવાર પૌવા બનાવશો તો તમને ચોક્કસથી બીજી વાર બનાવવાનું મન થશે અને ફટાફટ બની પણ જાય છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા જોરદાર બન્યા છે ને આપણા બટેકા પૌવા. જો તમને આજની મારી આ બટેકા પૌવાની રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.